હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં, અને ગુડ મોર્નિંગ બધાને. જો હવાર હવારમાં રેડી થઈ ગયા ને, જાય પેલા હોસ્પિટલ જવાની તૈયારી કરી નાખી. જય શ્રી કૃષ્ણ મમ્મી, જય શ્રી કૃષ્ણ બટાજી માતાજી, હે માતાજી. જો મમ્મી એને ચા મૂકી દીધો મારા હારું, કે નાસ્તો કરી લઈ બે ને જવા દે. જાવ ને તો નીરા. હા હા, તાલો મેડમ ક્યાં ગયા? જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ બધાને, ગુડ મોર્નિંગ બધાને. કેવું છે? થોડું થોડું હારું ને, થોડું બધું એવું છે. કાઈ વાંધો નહીં, હમણાં જી આવી વેલા વેલા. એવું છે, ઘડી હારું ઘડી કોલું ઘડી કોલું એવું થાય. એવું થાય છે, થોડો ફીવર આવે, ફીવર ઉતરે, ફીવર આવે, ફીવર ઉતરે, એવું થાય. ને ગઈ કાલનો વરસાદ ચાલુ 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 છે, હજી વરસાદ આવે છે. અમે ગઈકાલે કીધું ત્યારનો વરસાદ ચાલુ કન્ટિન્યુ, આખી રાત વરસાદ આવ્યો છે. પાણી ભરાવાની બીક લાગે, એટલે કીધું હવાર હવાર માં જઈએ, બપોર પછી ન જાવ હોસ્પિટલ. એટલે હે ને, પછી બપોર પછી કઈ પણ આમ આવે ને પાણી બાણી તો માથાકૂટ નહીં. નવસારી અમારે તો નક્કી નહીં કઈ. હા, તેના કરતા વેલા વેલા નાસ્તો કરી લઈ, હાલો પછી જાય આપણે નીકળી. ને ભૂવા પડી ગયા અમાર નવસારી, ભૂવા બહુ પડે કે હાલતા હે ને, ભૂવા પડી ગયા મોટા મોટા પડી જાય. સ્ટેશન પર એક ભૂવો પડ્યો ને હમણાં, તેને પહેલા બતાવી, ગાડી આખી અંદર ગરી ગઈ. એવડો મોટો ભૂવો એક જગ્યાએ કે જાળવું પડ્યું, કઈક પતરા છાપરા ઉપર દુકાન ના, અત્યારે બહુ ધ્યાન રાખવું પડે. એવું નવસારી ના લોકો ટેક કેર વધારે. સવારે હોસ્પિટલે ગયા ને તો પછી બપોરે હે ને 1:30 વાગી ગયો. હોસ્પિટલે થી આવ્યા ને તો પછી તરત જ આવીને ખાઈને હે ને ખુશીને હુરાઈ દીધી ને મેં મારું કામ પતાવી દીધું. તો હે ને આજે બહુ લેટ થયું હતું હોસ્પિટલમાં, નકર અમે જનરલી હે ને હાઈંજ પડે જ હોસ્પિટલે જાય, પણ આ વખતે એને હવાર માં ગયા તો હવારે આ વખતે જ અમારો વારો હે ને લેટ આવ્યો. હે ખુશી, એમાં એવું હતું કે ઓલા બીજા બધા જે ચેકિંગ વાળા ની આવ્યા હતા ને એટલે લેટ થઈ ગયું, ઇન્સ્પેક્શન વાળા આવ્યા હતા, આઈઈ જે કહેવાય એ, એટલે વાર લાગી ગઈ. નકર કઈ વાર નો લાગે, નકર હવાર જાવ કે હાંજે જાવ ફટનારો વારો આવી જાય. એમજા હાઈંજ હારી એના કરતા, હાઈંજ એને હોય જ નહીં કોઈ, ઓછા પેશન્ટ. મેં તો તમને કીધું તું હાઈંજ જ, તમે કીધું ના હવાર. ના ભાઈ, હવાર લઈ જાય, પણ ઓલું હોય કે દવા તારી પતી ગઈ હતી, પછી હું હોય કે બપો હાઈંજ સુધી ટકવાનું ઓલું વધારે થાય, પણ દવા નો હોય તો વધી જાય એના કરતા. કઈ વાંધો નહીં, થેન્ક યુ સો મચ. તમે બધા ઘણી બધી કોમેન્ટો કરી કે દીદી હારો, અને તમે બધા એ કીધું કે કાકડી ખાવ તો કદાચ કાકડી થી ઓલું થાતું હોય, તો હવે હું કાકડી નો ટ્રાય કરી લઈશ. ઓકે, બધા નુસખા ટ્રાય કરી લેવાના, નુસખા ટ્રાય કરી લેવાના બધા. અને એને કન્ટિન્યુ નો રહે, કણાઈ શું હોય કન્ટિન્યુ રે વોમિટિંગ નું, કે દરો થિયાજ કરે થિયાજ કરે. મને છે ને ક્યારેક એક બે દી વચ્ચે હુડક નું ચડી જાય, પછી 15 દી હારું હોય, વળી એકાદ હુડક નું ચડી જાય એના જેવું હાલે. એટલે મોસ્ટ ઓફ તો ડોક્ટર એમ કીધું, પૂછ્યું કે મેડિસિન પૈતી પછી આ થયું, એટલે મેડિસિન ના લીધે થયું હોય, કે મેડિસિન પતી ગયું એટલે પાછું ઓલું થઈ ગયું. હા, એટલે બે દિવસ થી પતી ગયું તો નોર્મલ જ છે, કઈ વાંધો નહીં. ખાવા પીવા માં થોડુંક વધારે જોર આપો, હજી હજી હું ઓલમોસ્ટ ઘણું બધું ખાવા પીવા, હજી હજી થોડુંક ખાવ, હજી કે વધારે ખાવો, કે દિવસ માં 6-7 વાર ખાવો, કે બીપી ઓછું આવ્યું તો ડોક્ટર તરત કે હું ખાઈને આવ્યા, કે કઈ ખાય હું ખાઈને આવ્યા, કે આજે થોડુંક લો ફીલ જેવું થાય, કે હું ખાઈને આવ્યા, કે એક ફ્રૂટ ખાઈને આવી, કે બે ફ્રૂટ ખાધી, કે ફ્રૂટ ખાઈને થાય, કે એવી વસ્તુ ખાઈને આવો, કે હું જાઉં બહાર થોડો ઘણો નાસ્તો લેવા, થોડો ઘણો પતી ગયો ટોસ્ટ ને એવું બધું લેતો. મારી રીતે બધી વસ્તુ લેતો. ઓકે, તું કર નાખ બધી સાફ સફાઈ. મમ્મી અહીંયા બેસી ગયા મોબાઈલ લઈને આરામથી, ખુરશી નાખીને બેઠા બેઠા જોતા હોય મોબાઈલમાં, બીજું શું હોય. આઈ જાય અમારે વાતાવરણ તો એઝ યુઝ્યુઅલ સેમ, દરરોજ ની જેમ વરસાદ જ છે. પણ મમ્મી અમદાવાદ માં બધા ગયા, અમદાવાદ માં અમારે તાપ પડે છે. આપણે તો અહીંયા કેવો વરસાદ, અમદાવાદ માં જા થોડોક તાજા તો થાય બધા. અમદાવાદ માં તો આવ્યું હતું ને કે
સાનું ફોન આવ્યો ને કે આમાં એસી ચાલુ કરી હું હી કે અરે અરે થાય હે કે બધી કોમેન્ટો એ અમદાવાદ વરોણા આયા કાંઈ વરસાદ નથી કે આયા મોકલો અમાર જરૂર એ કે કાયા લઈ જાવ બસ લઈ જાવ લઈ જાવ ભણો અમાર તો એટલે હવે તડકો લજ જોયો કેટલે મહેરબાની કરીને હારી પટની મહેરબાની કરીને ગઈ આપડા ઉપર તો એમ જ હતું કે જો આવો આપડે બધી વસ્તુ લઈ લીધી છે હવે ઘરે જાય કેમ કે હવે વરસાદ આવવાની તૈયારીમાં છે છાંટા છાંટા ચાલુ થઈ ગયા છે આવે નઈ પેલા ઘરે પહોંચી જાઉં પલૈરા વગર નકર મારા લેણા છે ને વરસાદ આવી રહ્યો છે નહીં ત્યારે બહાર નીકળું ત્યારે પલરી જાઉં ખુશી નાસ્તો તો બતાવી દે હું લઈ આવ્યો ઈ હજી ખોઈ લઈને જો આવી લ્યો બતાવો બતાવો હજી અમે એવું થયું જમીન હજી ફ્રી છે અને મેં લાવ થોડું પ્લેટફોર્મ આડાવું કર નાખું હા હા તો ખારી લઈ આવ્યો નાસ્તામાં ખારી લઈ આવ્યો હા હા પપ્પા ને ભાવે ને તને ભાવે એટલે બે ને મજા આવે ને ટોચ માવા ટોચ 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 માખણિયા હા એક ઇન્સ્ટાગ્રામ માં કોમેન્ટ આવી હતી કે ખુશી દીદી માખણિયા કેવા હોય અમને બતાવજો જો આવા હોય માખણિયા જો આવા માખણિયા હોય આ માખણિયા બિસ્કિટ છે કે ફોટો મોકલજો પણ ત્યારે પતી ગયા આઈ થિંક બરોબર ને ખુશી પતી ના આ બટર ટોસ છે બટર ટોસ એ બટર ટોસ અને આ માખણિયા માખણિયા જેવા જ લાગે પણ આ જરાક જો આમાં આના હે ને જરાક ઓલ બટર જેવા ક્રીમી ક્રીમી હોય ને આ એકદમ હાર્ડ હોય ઓલા એકદમ તમે મોટા મૂકશો ને ભાંગો ને ઓગરી જાય એવું હોય ઓકે તો માખણિયા નો શું ભાવ આલે માખણિયા 200 રૂપિયા કિલો 200 ના કિલો હા 50-250 આવ્યા મારી એવી કે હું એક જગ્યાએ જાઉં હું એમ કહું હું અહીંયાથી પાછો આવતો હું બીજી જગ્યાએ અહીંયાથી બીજી સાઈડ નો જાઉં નવસારી ની કાલ ખુશી આપડે બે થોડી વાર હાલી આવી બહાર કા ધાબા ઉપર જાય કે બહાર જાય કીધું બે વાર ત્યાં તો વરસાદ મેઘરાજા કહી છે મારું કામ હું આવવાનો તમે શું આવવા જાવ એટલે કઈ નહીં હજી થોડી વધે ને સાઈઝ તો હાલે એવું છે ડિલિવરી ડેટ વધારે લેટ હતી 28 તારીખ હતી એટલે મેં ના પાડી કીધું નહીં આવે જો આવી ગયું પેરિસ ને ત્યારે તમને વધારે ખ્યાલ આવશે કેવું લાગે ખ્યાલ આવતો હોય હા ઓનલાઈન મગાવી લીધું તો સરસ લ્યો જોતું ખુશી સર્ચ કર્યા કરતી હોય કઈક ને કઈક એવું જોઈએ મમ્મી તમારા માટે કોમેન્ટ હતી તમે હે પપ્પા ગેમ રમતા હોય ત્યારે તમે પપ્પા નાડી કાઢો અરે ભાઉ ગઈ કાલે તો એક જબરું મમ્મી નું પણ આપણે એના જેવા ગીત ગાતા નો આવડે બધું આવડે નો આવડે શીખવાનું રાયડું કરવાની મમ્મી
ધ્યાને ભટકાઈ જાય. એટલે કે એવું જ કર્યું કે મમ્મી વારામ પપ્પા કાઈ ન બોલ્યા, અને પપ્પાના વારામાં હે ને મમ્મી એવા ગાણા ચાલુ કરી દીધા ને પપ્પા બિચારા ગમતી થઈ જતા હતા. એટલે કાચું એ કોમેન્ટ હોય તો નેક્સ્ટ ટાઈમ હે ને તો તું પપ્પા બાજુ હોઈ જઈજે બરાબર, તો પપ્પા થાય ને તો તારે ગીત ગાવાનું પપ્પાના બદલામાં. હા, નેક્સ્ટ ટાઈમ પપ્પા તમારે જીતવાનું હોય ગમે એ થાય. પપ્પા મને હવાર ના કહેતા કે કે આજ તો તે લગભગ નવા ગીત આવ્યું હોય, કઈ ટ્રેન્ડિંગ હાલતું હોય, કોક વાર આપડે સાંભળી લઈએ તો આખો દી હવાર થી લઈને બે ત્રણ દિવસ એ જ ગીત આવે. એક બીજા સિંગર એને ગાય દો વીજળી ગમે તે ગીત આવે મોઢા ઉપર થી આયલા કરે, એક કેસેટ આયલા કરે, લૂપ માં વાયલા કરે આપણા મોઢા માં. જો કાલે આપણે વરસાદ નહીં તો કાલે આપણે કઈક મસ્ત મજાની રેસીપી કરશું નવીન એકદમ. ઓકે સારા, વરસાદ નો આવે તો કઈક બનાવશું નવીન એવું. હા, ના બે દીદી પ્લાન એવો હોય કે અમે એને બહાર જાય બહાર જાય બહાર જાય, પણ બે દીદી અમે નીકળી નથી શકતા કેમ કે સતત વરસાદ આવે. કાલે વરસાદ ના આવે હોપ કે ન આવે તો સારું, અમે બહાર નીકળી શકી. હવે તો આપણે કેક નો ઓર્ડર દેવા જવું જોઈએ, કેક નો ઓર્ડર દઈ દેવે એટલે બધું, એટલે બધું કામ ઈ પતાવી. આજે હું બહાર ગયો તો પણ મજા ન આવી, તરત પાછો અંદર થઈ ગયો તો પાછો આવતો. બીક લાગી ભાગો ઘરે, હનુમાન દાદા નું એનું આ પુસ્તક વાંચ્યું, અડધે પોઈચી આટલું વચાઈ ગયું. અરે આટલું અડધું બાકી એ વાંચી નાખે પૂરું પુસ્તક થઈ જાય. સરસ છે, હનુમાન દાદા વિશે ઘણું બધું જાણવા જેવું છે, જે આપણને અમુક વસ્તુ ન ખબર હોય બધી વસ્તુ આમાં લખી છે આશીષ. અરે વાહ સરસ, તું વાંચી લે પછી મને સમજાવ બધી, ઘણી મને ન ખબર, બાકી મોસ્ટ ઓફ તો મેં જોયું હે બધી સાંભળ્યું છે મને ખબર હે બધી, પણ તને કઈક નવીન ખબર પડી હોય. ઘણી વસ્તુ એવી છે કે જે આપણે સાંભળી હોય એનાથી થોડીક અલગ એ છે, એમ મતલબ કે આપણને એ વાત ન ખબર હોય એવી છે, તો એટલું આટલી વાંચી છે હવે આટલું પછી વાંચી નાખે. ફ્રી થાવ ને એટલે ગમે ત્યારે વાંચવા બેસી જાવ, થોડું થોડું પન્ના વચાઈ જાય. હા હા, એટલે બધું થોડી કોસ્ટલી પડે, પબ્લિક ને કોસ્ટલી જ પડે ને, એ લગભગ અરાઉન્ડ 10,000 ઉપર ની આવે. એટલી બધી મોંઘી તો એ સરસ છે કે શંખ જેવું આવે કે એવું એવું આવે, એ શંખ આવે પછી અલગ એટલે બધું સાઉન્ડ માં વાગતું જાય. હા, પણ એમાં એક વસ્તુ હું કે એમાં હિન્દી આવડવું જરૂરી છે પાછું, ખુશી હિન્દી જેની ગ્રીપ હોય આપણે મમ્મી ને એના માટે લે, પણ હિન્દી હું ઓછું સમજ પડે તો હિન્દી માં જ વાગે એક. હા પછી એક આપણે ડ્રોબેક ઓલું થઈ જાય ને કે ગુજરાતી માં નથી હજી બનતા વાર લાગે ને, તો ગુજરાતી માં બનતી હોય તો શું હોય કે આપડે ગુજરાત ના બધા શું ગઈઢા હોય આપડે, તો આપડે બા ને એ બધા માટે આમ લઈને તો એ લોકો ગુજરાતી સમજ પડે. મમ્મી ને હિન્દી માં જરા ખૂબ વાર લાગે, વાર લાગે એમ સમજતા, વાર લાગે બહુ વાર લાગે, એટલું ફાસ્ટ બોલી જાય ને પાછું મૂકવાની બધે વાગ્યા કરે, આખી શ્લોક ઉપર મૂકો તો એ પેલો શ્લોક માં વાગે, બીજો બીજો જોઈ જાય છે બધા લગભગ, તો ડિજિટલ ગીતા પેલા તો કઈ ખબર આવું હતું, હવે જો કેવું ડિજિટલ ડિજિટલ ગીતા હજી તો આગળ વધો એટલે કેટલું કેટલું આવશે. કઈ નઈ, થોડુંક વાંચી લઉં ને પછી સુઈ જઈશું. હા હોય જાય વેલા વેલા. તો ચાલો આજનો વિડીયો હવે અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીશું નવા વ્લોગ્સ સાથે કાલે, તો બધાને બાય બાય ને ગુડ નાઈટ.